જયશ્રી કૃષ્ણ મિત્રો, આપણે અર્થવ્યવસ્થા વિશે થોડું ભણી ગયા અને થોડું આજે ભણવાના છીએ. થોડોક અલગ વિષય પર કોઈકને અઘરું લાગ્યું હશે, કોઈકને મજા આવી હશે ને, પણ થોડુંક ચેન્જ હોય તો મજા આવે. એકની એક વાત ભણવા કરતાં થોડોક આપણે દુનિયાદારીની દ્રષ્ટિએ જે વિષય હોય એ ભણવામાં મજા આવે. હવે આજે આપણે ભણશું આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. કેટલા પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ થાય? હવે અહીં તમારે આર્થિક પ્રવૃત્તિ કરતાં ઉદ્યોગોના પ્રકારો એવું સમજો ને તો પણ સરળતાથી સમજી જશો. અને ક્ષેત્ર એટલે પણ ઉદ્યોગ. સૌથી પહેલાં આપણે કહીએ જાહેર ક્ષેત્ર એટલે જાહેર ઉદ્યોગ. અને જાહેર જ્યાં શબ્દ હોય સરકારનો જ હોય. તો પહેલા પ્રકાર છે જાહેર ઉદ્યોગ જે સરકારી છે, એમાં પહેલેથી લઈ છેલ્લે સુધીનું કામ સરકારના માણસો કરે. કે ઉદ્યોગનું કઈ વસ્તુ ક્યાંથી મગાવવાની, કેટલાની મગાવવાની, આખું મેનેજમેન્ટ શું, કેટલું લઈ આવવાનું, કેટલું વસ્તુનું ઉત્પાદન કરવાનું, ક્યાં વેચવાનું ને કેટલા રૂપિયાનું વેચવાનું, એમાં નફો થાય કે ખોટ, એ બધું સરકારના માણસો હોય એ કરતા. ઉદાહરણ તરીકે એક સરકારી ઉદ્યોગ છે, એમાં વસ્તુ ક્યાંથી લઈ આવવાની, માલ કેટલો બનાવવાનો, કયા ક્યાંથી માંગ છે, ક્યાં પહોંચાડવાની છે, કેટલી કિંમત રાખવાની છે, ક્યારે બનાવી દેવાની છે અને ખાસ એની ગુણવત્તા કેવી રાખવાની છે, એ બધું સરકારી માણસો કરતા હોય. હવે તમે સમજો છો કે સરકારી અને ખાનગી કંપનીમાં ફેર કેટલો. સરકારી જે કર્મચારી હોય ને એને પોતાપણાનો અભાવ હોય, મારો નથી એ બગડે તો એ ભલે, ખોટ જાય તો એ ભલે, ત્યાં અફસોસ નહીં થાય. પણ એક ખાનગી વ્યક્તિ હશે એને ઉદ્યોગમાં કંઈક બગડે છે, ખોટ જાય છે, તો આખું કઈ એનું જીવન એના ઉપર આધારિત હોય છે, એ બહુ ભાંગી પડે. એટલે સરકારી ઉદ્યોગ કે જેમાં પહેલેથી છેલ્લે લઈ અને બધું મેનેજમેન્ટ સરકાર જ કરતા હોય. બીજું છે ખાનગી, એ વ્યક્તિ પોતે એકલો જ પોતાના ઉદ્યોગોનું સ્થાપન કરે. એટલે પહેલેથી લઈને એનું ઉત્પાદન કરવાથી, ઉત્પાદન માટેનો કાચો માલ ખરીદવાથી લઈ મેનેજમેન્ટ, ક્યાં વસ્તુ વેચવી, કેટલી કિંમત રાખવી, કેવી ગુણવત્તા રાખવી અને કેટલા રૂપિયાની વેચવી, કેટલો નફો મેળવવો, એ બધું મેનેજમેન્ટ વ્યક્તિ એક જ કરશે અને આમાં કામ સારી રીતે થાય. અને ખાનગીમાં સારી રીતે થાય, જાહેરમાં સારી રીતે થાય નહીં. એક ઉદાહરણ લઈએ કે એક જ વસ્તુ છે, એક જ વ્યક્તિએ એક વ્યક્તિને સાયકલ બનાવે છે, તેને જાહેર ક્ષેત્રના સાયકલના કારખાનામાં ઓર્ડર આપ્યો 100 સાયકલ બનાવી દેજો, અને એક ખાનગીને ઓર્ડર આપ્યો 100 સાયકલ બનાવી દીધું. બંને એક સાથે વસ્તુ આપવામાં આવે છે, એક સરખી વસ્તુ આપવામાં આવે છે, તો અહીંયા અનિયમિતપણે કામ થશે. 100 જ સાયકલો બનાવે છે ને થઈ જશે, ક્યારેક કારીગરો આવે ન આવે, યંત્રો નબળા પડી ગયા હોય, વસ્તુ લેવામાં મોડું થતું હોય, ક્વોલિટી ખરાબ થઈ ગઈ હોય, અને અંતે એ 15 દિવસ પછી એ સાયકલ બનાવી અને પેલા વેપારી લાવે છે. ખાનગી ક્ષેત્રવાળો વ્યક્તિ 100 સાયકલનો ઓર્ડર મેળવ્યો છે, એ પહેલેથી વ્યવસ્થિત રીતે આયોજન કરી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ બનાવશે અને પૂરેપૂરો કારીગરોનો ઉપયોગ કરશે. મોડું નહીં, કારીગર કદાચ ખાનગી ઉદ્યોગ શું હોય, એક કલાક મોડો આવે ને તો પગાર કપાઈ જાય. અહીંયા એવું ન હોય, વસ્તુ બગડે તો જવાબદારી અહીંયા વેપારીની બની જાય. જાહેર ક્ષેત્રમાં વેપારીની બનતી નથી, બગડું તો સરકારનું નામ આવે. તો આવી રીતે એ વ્યક્તિ પોતે દેખરેખ રાખી કેવી વસ્તુ બને છે, કારીગરો કેવી રીતે કામ કરે છે, વહેલા આવે છે. કદાચ એને એવું થાય કે એના મારો જે સમય ઓછો છે, કામ જાજુ છે, તો એ એના કારીગરોને રાત રોકાવે, ઓવરટાઈમ કરાવી દેશે. અહીંયા ઓવરટાઈમ તો નથી થતો, ઓવરટાઈમ કરાવીને એ સમય કામ આપી દેશે, સારામાં સારું કામ આપશે. કદાચ એવું બને કે 15 દિવસ આપ્યો તો 12 દિવસ આપી દેશે. એટલે જે ખાનગી છે એ સારી રીતે કામ કરી જાણે તો ખાનગીમાં નફો જાજો હોય, જ્યારે સરકારીમાં નફો ઓછો હોય. અને એમાં જે કારીગર કામ કરે છે એનો પગાર જ મળવાનો, જેમ કે નફો તો બધો મળે તો સરકારને મળે, અહીંયા નફો બધો વેપારીને જ મળવાનો છે. સંયુક્ત ક્ષેત્ર, હવે જે મેં તમને અત્યારે કીધું ને કે સરકારી ક્ષેત્રની અંદર જે કર્મચારી હોય ને એ કદાચ આળસ કરે, એ કામ મોડું કરે, બગડી જાય, ચિંતા એ નથી હોતી, જ્યારે એનો ફાયદો ખાનગીને મળે. ક્યારેક એવું બને ખાનગી
કારણ કે જે વેપારી છે એની પાસે પૈસા નથી, એની પાસે આવડત છે, તો એ સંયુક્તમાં કામ કરશે, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર. હવે જાહેર ક્ષેત્રની અંદર જે કામ ચોરી હતી ને એ ખાનગી ચલાવી લેશે, એટલે બંનેનું પાર્ટનરશીપ છે અને ખાનગીની જે કાર્યક્ષમતા છે એ દેખાડશે. પૈસો નથી એટલે પૈસો સરકારનો વાપરે અને ઉદ્યોગ પોતે ચલાવે, આને કહેવાય સંયુક્ત. તો એ પણ સારી રીતે કામ ચાલે. અને પછી ઘણીવાર એવું બને છે સહકારી, ત્યારે આપણે પાર્ટનરશીપ કહેવાય કે એક વ્યક્તિ પાસે પૈસો છે, આવડત નથી, બીજી પાસે આવડત છે, પૈસો નથી, બંને ભેગા થઈ અને પાર્ટનરશીપમાં કામ કરશે એટલે બંનેનું કામ સારું જોઈએ. એમાં કાર્યક્ષમતા, આવડત, મેનેજમેન્ટ જે કહેવાય, કારણ કે બંનેને નફો અડધો અડધો મળવાનો છે. ઘણીવાર એવું પણ બને કે એ એક વ્યક્તિને મંડળી આખી કામ કરે છે, જેમ કે નાગરિક બેંક, તો એ જેટલો નફો મળશે ને એના જેટલા પાર્ટનર હશે એમાં વેચી દેશે, તો એને કહેવાશે સહકારી ક્ષેત્ર. તો એ હવે આપણે એક તુલના કરવાની છે. એક ભાઈ છે એ સરકારી નોકરી કરે છે અને એક ભાઈ છે એ બાજુના હોટલની અંદર કામ કરે છે. તો જે સરકારી વાળો છે ને એ નિયમિત સવારે 9 વાગે ઘરે જશે, સાંજે 5 વાગે આવી જાય, જ્યારે બાજુની હોટલમાં જે કામ કરે છે એ સવારે 7 વાગે વહી જવાનું છે અને રાત્રે 10-11 વાગે આવે, એટલે ટાઈમ અહીંયા વધારે છે. અને નિયમિત હર મહિને પગાર મળી જવાનો છે. આને પગાર મળે છે પણ આનાથી ઓછો, કામ વધારે અને આવક ઓછી. હવે અહીંયા કદાચ કામની ઉતાવળ હોય તો સરકારી કામમાં જો એને ઓવરટાઈમ કરાવે તો ઓવરટાઈમના વધારે પૈસા આપે, અહીંયા એવું હોતું નથી. તો સરકારી અને ખાનગીમાં આટલો તફાવત પડતો હોય છે. હવે બીજું આપણે ભણવાનું છે કે જ્યારે આપણે 1947ની અંદર આઝાદી મળી, એટલે મોટાભાગના જે મોટા મોટા ઉદ્યોગો હતા એ બધા સરકારે પોતાના હાથમાં રાખ્યા હતા. નાના નાના ઉદ્યોગો જ ખાલી ખાનગી વ્યક્તિઓ લાવ્યા. પણ મેં તમને હમણાં કીધું એમ સરકારીમાં કામ ચોરી કે મારું નથી એવું ભાવના હોય ને એના કારણે ઉદ્યોગો સફળ ન થાય. પરિણામે ધીરે ધીરે શું થયું, મજૂરો બેદરકારી બતાવવા માંડ્યા, યંત્રો બગડવા માંડ્યા, એને રિપેર કરવા કોઈ માનતા પડ્યા કે ચાલતા જ નથી. તો એવી બધી પરિસ્થિતિ થાય છે કે આવડત નથી, વેલું મોડું થાય છે, ગુણવત્તા જળવાતી નથી, વસ્તુ આપણને સારી ગુણવત્તા મળી જોઈએ, એ બધાના કારણે ધીરે ધીરે આ બધા ઉદ્યોગો ખોટમાં જવા લાગ્યા. હવે સરકારને ખોટ જાય તો ન ચાલે, એક બાજુથી આપણે આઝાદી મળી છે અને બીજી બાજુથી આપણે આપણા દેશનો વિકાસ કરવો છે, તો આ ન ચાલે. એટલે સરકારે પાછું સરકારે એમને નિર્ણય ન લે, એની આજુબાજુમાં વિશ્વમાં જોયું કે દરેક દેશની અંદર જાહેર ક્ષેત્ર કરતાં, જાહેર ઉદ્યોગો કરતાં ખાનગી ઉદ્યોગો વધુ નફો મેળવે છે. તો આપણે એવું કરીએ, આપણે નફો ન મળે તો કાંઈ નહીં, નફો વ્યક્તિને મળશે, નાગરિકોને મળશે, પણ દેશનો વિકાસ તો થશે આગળ. એવું વિચારે અને સરકારે ઉદારીકરણ એટલે ઉદ્યોગમાં ઉદારીકરણ માંગ્યું. કઈ રીતે કે આપણે કોઈ નવો ઉદ્યોગ સ્થાપ હોય ને તો ગવર્મેન્ટના કે સરકારના કેટલાય કાયદાનું પાલન કરીને ફોર્મ ભરવાના હોય, ઓલું કરવું, ઓલો સિક્કો લઈ આવવાનો, ઓલું ફોર્મ લઈ આવવાનું, નિશાની લઈ આવવાનું, કેટલા ધક્કા થાય, વ્યક્તિમાં કંટાળી જાય. તો આ બધી જે પ્રક્રિયા હતી ને ઓછી કરવાની હતી, કે જેને નવો ઉદ્યોગ ચાલુ કરવો એ બિનદાસ કરી શકે છે. અમુક બાબતે જ 100 એ કહીએ ને કે 95 બાબત હું 5% ધ્યાન સરકાર દે, તમારે કમાવાનું છે, તમારો ઉદ્યોગ ચલાવવાનો છે, એ દરેક વ્યક્તિ સારી રીતે જ કરવાની. તો આને કહેવાય ઉદારીકરણ. સરકારના કાયદામાં ધીરે ધીરે ઉદાર નીતિ આવી અને નવા નવા ઉદ્યોગો ખૂબ ચાલ્યા. સરકારે ધીરે ધીરે એ બધા ઉદ્યોગો પોતાના હતા એ દઈ દીધા ખાનગીને. તો એ ઉદારીકરણ બી. અને પછી તો જો કહીએ કે ઉદ્યોગોનો વિકાસ થયો અને દેશનો પણ વિકાસ થયો. બીજું ખાનગીકરણ એટલે જ આધારે છે, સરકારી જે ઉદ્યોગો હતા એ ખાનગી કંપનીને આપી દીધા, એટલે એ ખાનગી વ્યક્તિના હાથમાં આવ્યા, જેને કહેવાય ખાનગીકરણ. અને ખાનગી વ્યક્તિ છે પોતાના ઉદ્યોગોનું, પોતાના નફાનું ધ્યાન રાખશે છે, એટલે એ ઉદ્યોગો પણ ખૂબ ચાલ્યા. એટલે સરકારી જે ઉદ્યોગો હતા એ ખાનગી વ્યક્તિને સોંપવાની પ્રક્રિયા એને ખાનગીકરણ કહેવામાં આવે. હવે એની સાથે છે ને વૈશ્વિકીકરણ પણ ચાલુ છે. પહેલાં આપણે છે ને આપણા જ દેશના લોકો આપણા દેશ માટે બધું ઉદ્યોગોની સ્થાપના કરતા બેસ્યા, હવે આપણે વિશ્વની સાથે જોડાવવાનું છે. એ વિશ્વના આપણો માલ વિદેશ જાય, વિદેશનો માલ આપણે અહીંયા લઈ આવીએ અને એમાંથી કંઈ બનાવીએ, તો એકબીજાના વેપારી
બીજું કે એનાથી વધારે કોઈ વિદેશી વેપારી છે કે ઉદ્યોગપતિ છે એ આપણા દેશની અંદર આવી ઉદ્યોગની સ્થાપના કરી શકે તો એવું નહીં કે ખાલી ભારત માટે જ બનાવશે. ફોર્ડ મોટર્સ કંપની છે આપણી ભારતમાં, એ છે વિદેશની, એ ખાલી ભારતને જ મોટર્સ નથી વેચતી, દેશ વિદેશના બીજા દેશોને વેચે છે. એટલે આવું પણ થાય. હવે આના કારણે શું થાય, આપણે કોઈ બીજાની વસ્તુ જોઈએ ને જોઈએ કે આમાં આપણાથી શું જૂનું છે, ટેકનિક શું છે, એટલે એકબીજાનું જ્ઞાન, એકબીજાને મળવી, એકબીજાની પદ્ધતિ, એકબીજાને મળવી, એકબીજાનું જ્ઞાન એકબીજાને મળવા માંડ્યું, આમાં મૈત્રી ભાવના એ વધવા માંડી. એટલે કઈ આખા વિશ્વના વેપાર વધવા લાગ્યા, જેને કહેવાય વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે એકબીજાની નજીક આવે. આપણા ઉદ્યોગો વિદેશમાં ચાલતા હોય, વિદેશ અહીંયા ચાલતા હોય, આપણો માલ વિદેશ જતો હોય, વિદેશ અહીંયા આવતો હોય, તો આખા વિશ્વની સાથે આપણા વેપાર ઉદ્યોગ ચાલુ થાય, જેને કહેવાય વૈશ્વિકીકરણ. અને આ બધાના કારણે આજે દેશ કઈ રીતે વિકાસના પગલે જઈએ તો ખૂબ ટોચ ઉપર પહોંચવાની તૈયારીમાં છે. તો આવા બધા ઉદ્યોગોના કારણે દેશનો વિકાસ ખૂબ થયો. તો આવી રીતે આપણે ઉદ્યોગોના પ્રકાર અને સરકારની નીતિ બન્યા અહીંયા પણ